જો આપણે આજે શરીરના અંગો વિશે જ ભણવાનું છે. જો આ બાળક દેખાય છે તમારે, એનું આખું શરીર છે, એના કયા કયા અંગ છે હું તમારે આ ચિત્ર દ્વારા દેખાડીશ. તમારા બાળક દેખાયું, તમે પોતે પણ જો તમે કાચમાં ઉભા રહો કે એમને એમ દેખો તો તમારે બી દેખાય કે તમારે આ કાન નાક ગળું પગ ક્યાં છે. જો હું આજે તમારે આ ચિત્ર દ્વારા દેખાડીશ. જો અમારી પાસે મોટા મોટા ચિત્ર છે, દેખાય છે તમારે, આ શું છે? જીભ છે. શું છે? જીભ. તમે જીભ ઉલ કરતી વખતે જીભ બહાર કાઢો છો ને, જો આ જીભ છે. શું છે? હા, આ છાતી છે, છાતીનો ભાગ છે તમારો, બરાબર. આ છે ટીથ, એટલે દાંત. દાંત પર તમે બ્રશ કરો છો ને દાંત ઉપર સવારમાં ઉઠો, એટલે મમ્મી કહે છે ને પહેલા ચા દૂધ પીતા પહેલા બ્રશ કરો. જો આ ટીથ છે, બરાબર. આ ફેસ એટલે મોઢું છે તમારું, આખું મોઢું આવે ને એનામાં મોઢું છે તમારું, બરાબર. આ છે કપાળ. શું છે? કપાળ. તમારું માથામાં ચાલ્લો લગાડો છો ને છોકરીઓ ત્યાં આગળ, એ છોકરાઓ તિલક લગાડે, એ છોકરીઓ ચાલ્લો લગાડે, એ કપાળનો ભાગ છે. આ વાળ છે તમારા, માથું ઓળો છો ને કાસકાથી, છોકરીઓ ચોટલો બનાવે, ચોટલી બનાવે, હે ને, છોકરાઓ ખાલી માથું જોડે છે ને. આ પે છે. જો આ કાન છે તમારા, કાનથી સાંભળો છો, બેલ પડે, મમ્મી બૂમ પાડે, ટીવીનો અવાજ સાંભળો, મોબાઈલ સાંભળો ને, એ આ કાન દ્વારા તમે સાંભળો છો. જો આ ઘૂંટણ, જો આ કોણી છે, દેખાય છે? આપણે આમ હાથ કરીએ ઉપર નીચે, અહીંથી વળે, બરાબર, એ કોણી છે. આ કોણીનો ભાગ છે, બરાબર. આ છે આંગળીઓ આપણી. શું છે? આંગળીઓ. હેન્ડ્સ, હાથ છે, આંગળીઓ છે. જો દેખાયો, આ ગાલ છે તમારા, ગાલ. તમે પોયમ ગાવ છો ને ચંપી ચબ્બી ચિક્સ વાલી, એ આ તમારા ગાલ છે. આ શું છે તમારે દેખાય? ચબ્બી ચિક્સ વાલીમાં આવે છે ચીન. ચીન એટલે અહીં કાઢીને આપણે બોલે છે ને ચબ્બી ચિક છે. આ જો આ દાઢી છે, દેખાય? જો આ મોઢું છે. શું છે? મોઢું છે આખું તમારું, અંદર દાંત આવે, જીભ આવે. આ હોઠ છે, બરાબર છે. આ ગળું છે. શું છે? ગળું. આ પગ છે. આ આંગળીઓ છે, દેખાય? આ થમ એટલે અંગૂઠો છે. તમે કોઈનો અંગૂઠો દેખાડો ને થમ, આ અંગૂઠો છે. જો આ પગ છે, આ પગની આંગળીઓ છે. આ ની એટલે આપણી ઘૂંટણ છે, ઘૂંટણથી બેસીએ ને પલંટી વાળીને, એ ઘૂંટણ છે. જો આ નાક છે આપણું, આ હથેળી છે, દેખાય છે? આ નાક છે અને આ હથેળી છે. નાક દ્વારા આપણે ફૂલની સુગંધ સૂંઘીએ છીએ ને, નાક. આ હથેળીથી આપણે તાલી પાડીએ, ગરબ લખીએ છીએ, આ હાથથી આપણે કામ કરીએ છીએ, બરાબર છે. જો આ આપણી આંખો છે, આપણી આંખો છે, દેખાય છે? આ બી આંખો છે, આ પણ આંખો છે, એના પર આ આઈબ્રો છે. આ આંખો છે, દેખાય? જો આ આપણા પગ છે, આ આપણા હોઠ છે, દેખાય છે? આપણા પગ, હોઠ. જો હવે આ ચિત્ર હું તમારે અહીં દેખાડું છું, બરાબર. જો આ મોઢું છે આપણું આખું, બરાબર. એનામાં ટીથ, આ મોઢું, આખું ફેસ છે, ફેસમાં આ મોઢું છે, એમાં આ દાંત છે, આપણી જીભ છે, આ આપણા હાથ છે. જો આઈબ્રોનો ભાગ છે, કપાળને આઈબ્રોનો છે ને, એમાં આપણી આંખ પણ દેખાય છે, દેખાય છે? આ પાછળનો ભાગ છે. આ આપણા નખ છે. બહુ નખ વધી જાય ત્યારે મમ્મી કહે છે ને, ચલો નખ કપાઈ દો, સ્કૂલમાં આવશો ને તો ટીચર બી તમારે કહેશે, બહુ નખ વધી ગયા છે, નખ કપાઈને આવવા જોઈએ, ને તો કચરો ભરાય તો પેટમાં જાય તો આપણે બીમાર પડે. જો આ પગનો અંગૂઠા અને આંગળીઓ છે, બરાબર છે. આ હાથ છે, હથેળી છે. આ ગળું છે, આ કાન છે, દેખાય? આ બધા શરીરના અંગો છે, તે આપણા શરીર માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એક પણ અંગ ના હોય તો આપણે ઘણી તકલીફ પડે. જો આપણે કાન ના આપ્યા હોય ભગવાન, આપણે સાંભળી શકીએ ના સાંભળી શકીએ ને? આંખ ના આપી હોય તો આપણે દેખી શકીએ? ટીવી દેખો, મોબાઈલ દેખો, દેખી શકીએ? એટલે આ બધા શરીરના અંગોની રચના છે, એ ખૂબ મહત્વની છે. આવજો.